મહેસાણાના કડીના રાજપુરમાં રોગચાળો વધ્યો. રાજપુરમાં લાલ પાણી આવતું હોવાની ફરિયાદ બાદ રોગચાળો વધ્યો. રાજપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓનો ધસારો વધ્યો છે. રોજ પાણીજન્ય રોગોના 20 જેટલા કેસ નોંધાઈ રહ્યા છે. મહિને અંદાજે 3-4 કેસના, જોકે કેન્સરના દર્દીઓ પણ છે. બોરના પાણીમાં લાલ પાણી આવતું હોવાની ફરિયાદો ઉઠી છે. લાલ પાણી જોતા જ કેમિકલ યુક્ત પાણી હોય તેવો અંદાજ પણ છે. પાણીના લીધે પાણીજન્ય જે રોગો રહે એ અમારી ઉપરીમાં થોડા કેસો વધારે રહે છે. જેમ કે પેટમાં દુખાવો થવો, ચામડીની એલર્જી થવી, અનઆઇડેન્ટિફાઈડ સ્કિન ડિસીઝ કે જે ખબર જ ના પડે શું થયું છે, એવા બધા એટિપિકલ કેસો ઘણા બધા હમણાંથી વધી ગયા છે. એવરેજ 20-30 પેશન્ટો ચામડીની સમસ્યાઓના પેટની સમસ્યાઓ લઈને આવે છે મારા ત્યાં. એ છેલ્લા બે ત્રણ વર્ષથી ઉત્તરોત્તર જેમ જેમ સમય ગયો એમ હવે થોડોક વધારો થવા લાગ્યો છે. એમાં હા, સ્થાનિકોના મને ઘણી વાર ફોન આવે છે કે સર લાલ પાણી આવે છે આ તે, એટલે મેં એમને એવું આશ્વાસન આપ્યું હતું કે આપણે એનું સેમ્પલિંગ કરીને આપણે આગળ મોકલીશું, પણ આ તો જોઈને જ ખબર પડી જાય છે કે અનપેલેટેબલ છે.